ને નમે માલિક ને ગમે. બહુ ભણેલા લોકો સાધુ સંતો પાસે જતા નથી, અને કદાચ જાય તો વિવેકથી હાથ જોડે છે, ભાવપૂર્વક વંદન કરતા નથી. એમના મનમાં એવી ભાવના હોય છે, મહારાજમાં શું છે, મહારાજ મને કઈ ચમત્કાર બતાવે, હું બધું જાણું છું, હું એવી રીતે માથું નહીં નમાવું. બહુ ભણેલામાં અભિમાન હોય છે, એ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે છે. ચમત્કાર પછી નમસ્કાર, એ જ અભિમાન છે. અને ચમત્કાર વિના નમસ્કાર, એ જ માનવતા છે. બહુ ભણેલો અભિમાનમાં હોય છે. સંતો કોઈ દિવસ ચમત્કાર કરતા નથી, ચમત્કાર જાદુગર કરે છે. જેને પૈસા કમાવવાની ઈચ્છા છે, જેને મારી પ્રસિદ્ધિ થાય એવી ઈચ્છા છે, એ જાદુગર ચમત્કાર કરે છે. સંતોને પૈસાનો મોહ નથી હોતો, સંતોને પ્રસિદ્ધિ ગમે નહીં, જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને સંત કહે છે. પૈસા ને પ્રસિદ્ધિથી સંત દૂર રહે છે. બહુ પ્રસિદ્ધિ થાય એ સારું નથી, બહુ પૈસા મળે એ પણ સારું નથી. અતિ સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી. બહુ પૈસા કમાવવાની જરૂર નથી, બહુ ભણવાની જરૂર નથી. બહુ ભણેલામાં એક મોટો દોષ એવો હોય છે, એને અંધશ્રદ્ધા થતી નથી. જે અભણ છે એને અંધશ્રદ્ધા થાય છે. ભક્તિ માર્ગમાં અંધશ્રદ્ધાની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, જેના શરીરમાં મળમૂત્ર છે ત્યાં અંધશ્રદ્ધા રાખવી નહીં. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, શ્રી રામ શ્રી કૃષ્ણમાં અંધશ્રદ્ધા રાખો. માનવમાં અંધશ્રદ્ધા રાખવી નહીં. વ્યવહારમાં લોકો ડાક્ટરમાં શ્રદ્ધા રાખે છે, ડાક્ટરના હાથે અનેક વાર કેસ બગડે છે, છતાં ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે, આ ડાક્ટર બહુ સારા છે. ભગવાનમાં અંધશ્રદ્ધા રાખો, બહુ જરૂર છે. અંધશ્રદ્ધાથી જે સેવા પૂજા કરે, 12 વર્ષ પછી ધીરે ધીરે થોડો એને અનુભવ થાય, આરંભમાં અનુભવ થતો નથી. બહુ ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી. એક બહુ ભણેલા સાહેબ મળ્યા હતા, અને તે કહેતા હતા કે માણસ તમે કથા ઠીક કરો છો, પણ બહુ જૂના જમાનાની કથા કરો છો, જમાનાને અનુસરીને બોલવું જોઈએ, અમે બહુ ભણેલા જ. તમે કથામાં કહો છો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં, ભગવાન પાણી પીએ છે, ભગવાન ખાતા નથી ને ભગવાન પાણી પીતા નથી, આ બધું નાટક છે, હું માનતો નથી. ભગવાન ખાતા હોય તો ભોગ ધર્યા પછી ઓછું કેમ થતું નથી? આજકાલના નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પ્રશ્ન પણ એવો નથી કે વ્યાસજીએ જેનું સમાધાન ભાગવતમાં લખ્યું ન હોય. વ્યાસ નારાયણ જાણતા હતા કલયુગમાં કેવા કેવા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના છે. વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની થયો નહીં અને થશે નહીં. નમોસ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધે. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસજીનો આ અંતિમ ગ્રંથ છે. 1000 વર્ષો સુધી તપશ્ચર્યા કરી, ભગવાનની સતત ભક્તિ કરતા, જ્ઞાન ભક્તિ જ્યારે બુદ્ધિ અતિશય પરિપક્વ થઈ છે, જ્ઞાન ભક્તિ બહુ વધ્યા પછી ભાગવતની કથા કરી છે. કોઈ વિષય છોડ્યો જ નથી. 1000 વર્ષ તપશ્ચર્યા કર્યા પછી વ્યાસજીને જે મળ્યું છે એ આપણને આપી દીધું છે. કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા નથી, સમાજને સન્માર્ગ બતાવવા માટે ગ્રંથો લખ્યા છે. કેટલાક લોકોને પોતાના બુદ્ધિમાં બહુ વિશ્વાસ હોય છે, એવું સમજે છે કે હું બહુ ડાયો છું, બહુ ભણેલો છું, મારી બુદ્ધિ કબૂલ કરતી નથી. અરે તારી બુદ્ધિ બહુ બગડેલી છે તેથી કબૂલ કરતી નથી. અમારા ઋષિઓએ જે લખ્યું છે એ બધું સાચું છે. બંગલામાં રહેનારને દાળ ભાત ખાનાર કદાચ જુઠ્ઠું બોલતા હશે. અમારા ઋષિઓ ઝાડના પાન અને ફળ ખાતા હતા, લંગોટી પહેરતા હતા, ઝાડના તળે બેસતા હતા,
એમને કોઈ સ્વાર્થ નથી. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ બધું સાચું છે. શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ન કરે એ દોષ બુદ્ધિનો છે, બુદ્ધિ બગડેલી છે. શાસ્ત્રમાં સંતોમાં વિશ્વાસ રાખ. ભગવાનને ભોગ ધરો, ભગવાન આરોગે છે, ઓછું થતું નથી ને ભગવાન આરોગે છે, બંને સિદ્ધાંત સત્ય. માનવ જેવું ખાય છે એવું ભગવાન જલ્દી ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે. અને આ કલિયુગમાં ભગવાન માનવના જેવું ખાવા લાગે ને તો કોઈ ભગવાનને ભોગ ધરે પણ નહીં. બધા જાણે છે કે જેટલો ભોગ ધરી જો એટલો પ્રસાદ તો પાછો મળવાનો જ છે. માનવના જેવું ભગવાન ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે. ભગવાનને તમે જે અર્પણ કરો છો એ વસ્તુમાંથી દિવ્ય રસને ખેંચી લે છે. રસભોગી ભગવાન છે. વેદોમાં વર્ણન આવે છે, રસો વૈસહ રસક કહીએ વાયન લબ્ધવા નંદી ભવતી સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા. પરમાત્મા રસરૂપે આરોગે છે. આ ગુલાબનું ફૂલ છે, તમે એનું વજન કરો અને વજન કર્યા પછી 5-10 વાર વાસ લો. વાસ લઈને ફરીથી વજન કરો, વજન ઓછું થશે. વાસ લેતા પહેલા વજન કરો અને વાસ લઈને વજન કરો, વજન જરા પણ ઓછું થતું નથી. એક માનવમાં એવી શક્તિ છે, ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે. ફૂલને ધક્કો લાગતો નથી, સુગંધ ખેંચી લે છે તો પણ ફૂલનું વજન ઓછું થતું નથી. માનવ જેમ ફૂલમાંથી સુગંધને ખેંચી લે છે તેમ ભગવાનને તમે જે અર્પણ કરો છો એ સામગ્રીમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે. તમે જેમ સુગંધને ખેંચી લો છો ભગવાન રસભોગી છે. ભક્તિ માર્ગમાં અંધશ્રદ્ધાની જરૂર છે. જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ પણ આરોગે છે. શબરીમાં રામજીના હાથમાં ફળ આપે છે. શબરીમાનો પ્રેમ બહુ વધી ગયો હતો અને તેથી રામજીને ભૂખ લાગી છે. શબરીમાને કહ્યું, માં મને ભૂખ લાગી છે, મારા રામને ભૂખ લાગી છે. શબરીમાં ફળ લઈ આવે છે. શબરીમાં રામજીના હાથમાં ફળ આપે છે. રામ જોતા નથી શબરીમાં શું આપે છે. શબરીમાનો પ્રેમ જોઈને પ્રભુ પ્રસન્ન થયા. અનગ નિશ્ચય શૂદ્ર એવ ન સંશયા. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે એ પોતાનો ધર્મ છોડે તો એ હલકો છે. જે પોતાના ધર્મમાં સ્થિર છે ભગવાનની આજ્ઞા સમજીને ધર્મમાં સ્થિર રહેજો. જે ધર્મ છોડે તે હલકો, જે ધર્મમાં સ્થિર રહે છે એ જ શ્રેષ્ઠ છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ ના ઘેર જન્મ લેવો જોઈએ એવું પણ નથી. પ્રહલાદજીએ બે સાધન બતાવ્યા છે. પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે, સેવા અને સ્મરણ. ઘરમાં પ્રેમથી પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો જપ કરતા કરતા મનથી ભગવાનનું સ્મરણ કરો. ભગવાન મારા માલિક છે, એમનો હું સાધારણ નોકર છું. દાસ્ય ભાવથી ભક્તિ કરો. જીવને માયાએ દાસ બનાવ્યો છે. જીવ માયાનો ગુલામ થયો છે. જે માયાનો ઉપયોગ કરે છે એને માયા ગુલામ બનાવી દે છે. જીવ ભગવાનનો દાસ બને. દાસ્ય ભાવથી પૂજા કરો. ભગવાન મારા માલિક છે, એમનો હું એક સાધારણ નોકર છું. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં વિવેકથી રહેવાની જરૂર છે.
ઘરના માલિક ભગવાન છે. કોઈ પણ જીવ માલિક થઈ શકે નહીં. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આ જીવ તનનો પણ માલિક નથી. જીવ ધનનો માલિક કેવી રીતે થાય? જીવ ઘરનો માલિક કેવી રીતે થાય? આ શરીરના માલિક ભગવાન છે. ભગવાનની આજ્ઞા હોય ત્યાં સુધી આ મકાનમાં રહેવાનું, અને ભગવાન હુકમ કરે કે પછી મકાન છોડવાનું. ભગવાનને કોઈ કહી શકે કે 50 વર્ષ થયા આ મકાનમાં હું રહું છું, હવે મારો હક થઈ ગયો છે? એ નહીં ચાલે. ભગવાન આજ્ઞા કરે એટલે મકાન છોડવું જ પડે છે. જીવ તનનો પણ માલિક નથી. માનવ માલિક નથી, મુનિમ છે. ઘરના માલિક ભગવાન છે. હું એમનો એક સાધારણ નોકર છું. માલિકની મારા ઉપર બહુ દયા છે. પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે. દાસ્ય ભાવથી પરમાત્માની પૂજા કરો, તમારું કલ્યાણ થશે. કેટલાક લોકો ગીતાજીનો પાઠ કરે છે, સ્વાધ્યાય કરે છે, પ્રાર્થના બોલે છે, પણ પૂજા કરતા નથી. પૂજા વિના ભગવાન પ્રાર્થના સાંભળતા જ નથી. થોડી પણ પૂજા કરવાની બહુ જરૂર છે. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. કોઈ સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે, કોઈ માટીની મૂર્તિ બનાવીને પૂજા કરે, એનો ભાવ જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. પૂજા પ્રેમથી કરો. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, જે ઘરમાં ભગવાનની પૂજા થતી નથી એ ઘર ઘર નથી, સ્મશાન છે. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી એ ઘરમાં પાણી પણ પીવું નહીં, એ ઘર બહુ અશુદ્ધ છે. ઘરની શોભા ભગવાનના લીધે છે. પ્રભુએ તમને આપ્યું હોય ને તો ભગવાનના માટે સુંદર સિંહાસન બનાવો. લોકો 1000 રૂપિયા ખર્ચીને ફર્નિચર મંગાવે છે, ભગવાનના માટે સિંહાસન બનાવતા નથી. લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી કોઈ જીવની થઈ શકે નહીં. લક્ષ્મીનો ઉપયોગ કરો. ભગવાનના માટે સુંદર સિંહાસન બનાવો. સિંહાસનમાં ભગવાનને પધરાવો. આ ઘરના માલિક છે. પ્રેમથી પરમાત્માની પૂજા કરો. પ્રત્યેક જીવનો ધર્મ છે ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ પીવું. અનેક વાર એવું થાય છે, ઘરમાં પત્ની પૂજા કરે છે અને પતિ સંતોષ માને છે. પત્ની ભોજન કરે તેથી પતિની તૃપ્તિ થતી નથી. જે ભોજન કરે એની તૃપ્તિ થાય. પ્રત્યેક જીવનો ધર્મ છે પરમાત્માની પૂજા કરે. ઘરમાં એક પૂજા કરે છે અને બીજા બધા લોકો પૂજા કર્યા વિના જ ખાય છે, એ પાપ છે. પ્રત્યેક જીવનો ધર્મ છે પૂજા કરવાથી જ પ્રભુમાં પ્રેમ થાય છે, પૂજા કરવાથી જ ભગવાન મને મમતા થાય છે. જે બહુ પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે છે. આ મારા ભગવાન છે. તમારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવતું હોય તો માનજો મારી ભક્તિ ખોટી છે. તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે છે? આ મારા ભગવાન છે. આજકાલના લોકો પૈસા અલગ અલગ રાખે છે, પત્નીના નામથી, ભાઈના નામથી, બેનના નામથી અલગ અલગ પૈસા રાખે, એટલે ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે. પૈસો અલગ અલગ રાખે છે, ભગવાન અલગ અલગ કેમ રાખતા નથી? આ મારા ભગવાન. મારા ભગવાનની પૂજા હું જ કરીશ, બીજો કોઈ કરે મને નહીં ચાલે. પ્રેમથી પૂજા કરો.
ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થતી નથી, એ જ મોટું પાપ છે. લોકો દાન આપે છે, લોકો યાત્રા કરે છે, સારું છે, અતિ ઉત્તમ એ છે તમારા ઘરમાં પ્રેમથી તમારા ભગવાનની પૂજા કરો. પૂજામાં પ્રેમ મુખ્ય છે, ભાવપૂર્વક પૂજા કરો. પૂજા કરો ત્યારે એવું માનશો નહીં કે આ મૂર્તિ છે. બજારમાં દુકાનમાં હોય ને એને મૂર્તિ કહેવાય, ઘરમાં જે વિરાજેલા છે જેમની પ્રેમથી વિધિપૂર્વક પૂજા થાય છે એ મૂર્તિ નથી, ભગવાન છે. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે, લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એ લોખંડ રહેતું નથી, મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને સ્પર્શ કરે તો શું થશે? મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. આ સાક્ષાત ભગવાન છે એવો ભાવ રાખીને પૂજા કરો. તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા હજાર ગણો પ્રેમ ભગવાનમાં રાખો. ભગવાન અતિ કોમળ છે. કેટલાક લોકો એવા હોય છે, ઠાકોરજીને તરભાણામાં પધરાવ્યા છે અને તે સમયે ખાસ કોઈ ભાઈબંધ મળવા આવે ને તો 10-15 મિનિટ એની સાથે વાતો કરે છે. ભગવાન તરભાણામાં બેઠા છે, સવારના પોરમાં તમને તલાવમાં કોઈ અડધો કલાક બેહાડી રાખે તમારી શું દશા થાય? ભગવાનને ઠંડી લાગે છે, ભગવાન બહુ કોમળ છે. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. ભગવાનના સન્મુખ ખડખડ હસવું ને બહુ પાપ લાગે. ભગવાનના સન્મુખ જોરથી બોલવું ને પાપ લાગે. કોઈ બહુ જોરથી બોલે ને તો બાલકૃષ્ણલાલને ભય લાગે છે, મારા મારી કરવા આવ્યો છે એવું લાગે છે. બાલકૃષ્ણ અતિ કોમળ છે. તમે ભગવાનની પૂજા કરવા બેસો ને તમારા ઘેર કોઈ પણ આવે એને હાથ જોડો, એને આંખ આપશો નહીં. આંખ આપવાની શી જરૂર છે? આંખ ભગવાનમાં રાખજો. કોઈનું અપમાન ન થાય, કોઈ આવે તો એને વંદન કરો. મારા ભગવાન સર્વથી મોટા છે, મારે કોઈને નજર આપવી નથી, મારે કોઈની સાથે બોલવું નથી. કદાચ એને ખોટું લાગે તો શું ખોટું લાગે, ફરીથી તમારે ઘેર આવશે ને, બીજું શું કરવાનું હતું? ભગવાનથી મોટો કોઈ નથી. બધાને વંદન કરજો, આંખ આપવાની જરૂર નથી. પૂજાના સમયે કોઈ આવે તો એની સાથે બોલવાની જરૂર નથી. મારા ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે, ભાવપૂર્વક પૂજા કરો. ભગવાનને સ્નાન કરાવો, ભગવાનનો સુંદર શૃંગાર કરો, ભગવાનને તિલક કરો. તમારાથી બને તો ઘરમાં હાથે માળા બનાવીને ભગવાનને અર્પણ કરો. બજારની માળા ભગવાનને બહુ ગમે નહીં, બજારની માળા બહુ પવિત્ર નથી. તમારા હાથે ભગવાનનું સ્મરણ કરતા કરતા ફૂલની માળા બનાવો, હાથે બનાવેલી માળા ભગવાનને અર્પણ કરો, ભગવાનને ભોગ ધરો, ત્યારે પ્રભુની પ્રાર્થના કરો. આ તમારું જ તમને અર્પણ કર્યું છે. શ્રી શંકરાચાર્ય મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું છે. બદ્રીનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ આવે છે. ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે, આ વિષ્ણુ પ્રયાગમાં ગંગા કિનારે બેસીને શ્રી શંકર સ્વામીએ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું. શ્રી શંકરાચાર્ય મહારાજને વિષ્ણુ સહસ્ત્ર નામમાં બહુ પ્રીતિ હતી. માર્ગમાં ચાલતા ચાલતા પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા હતા. ગેયમ ગીતા નામ સહસ્રમ, ધ્યેયમ શ્રીપતિ રૂપ મજસ્રમ, દેયમ દીન જનાય ચ વિત્તમ,
नेयम सज्जन संगे चित्तम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़ मते। विष्णु सहस नाम पर भाष्य लख्यू छे, एक एक नाम ना दिव्य अर्थो कर्या छे। भाष्य नी जहां समाप्ति करी छे अंतमा समाप्ति में एक श्लोक लख्यो छे, आदरेण यथा स्तौति धनवंतम धनेच्छया तथा चेत विश्वकर्तारं को न मुच्येत बंधनात्। आ श्लोक लखी ने विष्णु सहस्त्रनाम नु भाष्य पूरु कर्यो छे, अंतमा श्लोक लख्यो छे। एनो अर्थ ए थाय छे लोभी मानस लोभ थी श्रीमान नी जेम खुशामत करे छे, श्रीमान ने जेम आग्रह करीने खवड़ावे छे, श्रीमान ने जेम मान आपे छे, एना जेम वखाण करे छे। मनमां एक ज हेतु होय छे, श्रीमान राजी थशे तो पैसा मळशे। द्रव्यना लोभथी श्रीमान नी जेम खुशामत करे छे, तेम एकांतमां बेसीने जे भगवान नी खुशामत करे छे, परमात्माना जे वखाण करे छे। भगवान ने मनावो, कोई श्रीमान तमारा घेर आवे तो तमे ने मनावो छो, आग्रह करीने खवड़ावो छो, भगवान ने वंदन करीने कहजो आ बधु तमारा माटे बनाव्यू छे, तमारू ज तमने अर्पण करू छु, मारी बहु भावना छे, तमे हारो छो। तमे भोजन करो छो ત્યારે તમને 10-15 મિનિટ લાગે છે, ભગવાનને પણ શાંતિથી આરોગાવો। કેટલાક લોકો ભોગ ધરે છે અને ભગવાનને કહે છે પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા, જલ્દી ખાઓ જલ્દી ખાઓ, મારે હવે ખાવાનું છે। એવું ન કરો। યશોદા મૈયા બાલકૃષ્ણલાલને બહુ મનાવે, ત્યારે કનૈયો થોડુંક ખાતો, બાલકૃષ્ણને એવી આદત પડી છે બાલકૃષ્ણ પાસે જે બેસે છે, પ્રેમથી ભગવાનને જે મનાવે છે, હરે કૃષ્ણ કીર્તન કરે છે, ત્યારે બાલકૃષ્ણ થોડુંક આવો ભગવાનને મનાવજો। પૂજામાં પ્રેમ મુખ્ય છે, પ્રભુની પ્રાર્થના કરો। ભોજનમાં ઉતાવળ ન કરો, તમે કોઈના ઘેર જાઓ અને તમારા આગળ થાળી રાખી એ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાણાય સ્વાહા બોલી અને થાળી ઉઠાવીને લઈ જાય તો પછી તમારી શું દશા થાય? એવું ન કરો, ભગવાનને પ્રેમથી મનાવો। પૂજામાં પ્રેમ મુખ્ય છે, આ સાક્ષાત ભગવાન છે। પૂજા કરવા બેસો ત્યારે મનથી જગતનો સંબંધ છોડીને બેસો, પૂજા કરવા બેસો તમારા ગામને ઘરને ભૂલી જાઓ, એવી ભાવના કરો કે હું વૈકુંઠમાં છું, હું ભગવાનના ધામમાં છું। સંસારનો સંબંધ જે મનથી છોડે છે, પૂજા કરવા બેસો ત્યારે ભાવના કરો હું ભગવાનનો દાસ છું, હું પતિ નથી અને હું પત્ની નથી, હું સ્ત્રી નથી હું પુરુષ નથી, હું પરમાત્માનો અંશ છું, ભગવાનનો દાસ છું। સંસારનો સંબંધ જે છોડે છે એનો જ બ્રહ્મ સંબંધ થાય। પ્રેમથી ભગવાનની પૂજા કરો, કથા સાંભળ્યા પછી પૂજા કર્યા વિના પાણી પીશો નહીં, તમને આ કથાનું સોળાની ફળ મળશે। કેટલાક લોકો તો એવું સમજે છે 10-20 રૂપિયા ભેટ રાખવાથી ભાગવત નું બધું પૂર્ણ આપણને મળી જાય, પૈસા આપવાથી પૂર્ણ મળે છે, પ્રભુએ પૈસો આપ્યો હોય એનો વિવેકથી ઉપયોગ કરો, સારું છે। કથા સાંભળ્યા પછી આ કથાનું સોળાની ફળ મળે એવી ઈચ્છા હોય તો પ્રેમથી પૂજા કરો, તમારું કલ્યાણ થશે, તમને આ કથાનું સોળાની ફળ મળશે। ભગવાનની પૂજા કર્યા વિના મારે પાણી પીવું નથી, પ્રેમથી પૂજા કરો અને ભગવાનના નામનો જપ કરતા કરતા
भगवान नु स्मरण करो, प्रभु ने प्रसन्न करवाना बे साधन छे, सेवा ने स्मरण। प्रेम थी 12 वर्ष सुधी तमे बराबर पूजा करो तो 12 वर्ष पछी तमने थोड़ो अनुभव थशे। मानव प्रेम थी पूजा करतो नथी, एने पूजा मां आळस आवे छे, पूजा करवानी इच्छा थती नथी, एज मोटू पाप छे। कथा सांभळ्या पछी नियम लो, हूँ पूजा करीश, भगवानना नामनो जप करीश, આ કથાનું સોળાની ફળ તમને મળશે। પ્રહલાદજીએ સ્તુતિ બહુ મોટી કરી છે, 3-4 શ્લોકોનો થોડો ભાવાર્થ વર્ણન કર્યું। નરસિંહ સ્વામીએ પ્રહલાદજીને કહ્યું છે, તારી જે ઈચ્છા હોય તે માગી લે। પ્રહલાદજીએ હાથ જોડીને કહ્યું છે, આપ એવી કૃપા કરો, સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય। સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે। સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે શક્તિનો નાશ થાય છે, સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે પાપનો આરંભ થાય છે, સુખ ભોગવવાની ઈચ્છા થઈ મન બગડે છે। ભગવાન તમને સુખ આપશે, ભગવત કૃપાથી કોઈ સુખ મળે એને ભગવાનનો પ્રસાદ માનીને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ સુખ ભોગવજો। અમુક સુખ મારે ભોગવવું છે એવો સંકલ્પ ન કરો, સંસારનું કોઈ સુખ ભોગવવાનો સંકલ્પ કરવાથી મન બહુ બગડે છે। ભગવાન તમને સુખ આપશે, ભગવાન અતિ ઉદાર છે, ભગવાન તો નાસ્તિકને પણ સુખ આપે છે, જે એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી, જે અભિમાનમાં એવું બોલે છે કે ભગવાનની પૂજા કરવાની મને ફુરસદ નથી। ભગવાન કહે છે, તું મને માનતો નથી પણ હું તને માનું છું। ભગવાન બધાને માને છે, ભગવાન બધાને પવન આપે છે, પ્રકાશ આપે છે। ભગવાન નાસ્તિકને સુખ આપે છે, તમને સુખ કેમ નહીં આપે? તમે આસ્તિક છો, તમે વૈષ્ણવ છો, તમે પ્રભુના પ્યારા છો, તમે પરમાત્માના અંશ છો। ભગવાન સુખ આપે એ પ્રભુનો પ્રસાદ માનીને ભગવાનને સાથે રાખીને સુખ ભોગવજો। અમુક સુખ મારે ભોગવવું છે, સુખ ભોગવવાના વિચાર કરીને મનને બગાડશો નહીં। પ્રહલાદજીએ કહ્યું છે, સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય એવી કૃપા કરો। કામાનામ રુદ્યસંરોહમ ભવતસ્તુ વૃણે વરમ, જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જે ભગવાનના સ્વભાવને જાણે છે, એ ભગવાન પાસે સંસારનું સુખ માગતો નથી, એ ભગવાન પાસે ભગવાનની જ માગણી કરે છે। ભગવાન મારા કા, જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવ ભગવાનના સ્વભાવને જાણતો નથી અને તેથી જગતના પાછળ પડે છે। પરમાત્મા અતિ ઉદાર છે, કૃપા કરો। હિરણ્યકશ્યપુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો છે, શ્રાદ્ધાદિક વિધિ થયો છે, પછી તો બ્રહ્માજીએ પ્રહલાદને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કર્યો છે, પ્રહલાદ રાજા થયા છે। પ્રહલાદજી નરસિંહ ભગવાનને વંદન કરે છે, મારો પ્રહલાદ રાજા થયો, નરસિંહ ભગવાન આનંદમાં વિરાજે છે। પ્રહલાદજીએ કહ્યું, આજે મને માગવાની ઈચ્છા થાય છે। પ્રભુએ કહ્યું, માગી। પ્રહલાદજી માગે છે, મારા પિતાજી તમારી નિંદા કરતા હતા, મારા પિતાજી સાધુઓને બ્રાહ્મણોને ત્રાસ આપતા હતા, એવી કૃપા કરો, મારા પિતાજીનો ઉદ્ધાર થાય, મારા પિતાજીને સદગતિ મળે એવી આપ કૃપા। પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, તારા પિતાનો ઉદ્ધાર હું શું કરું? તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે, પિતા પુત્રને પોતાનું ધન આપે છે અને પિતા જાય છે, ધનનો વારસો પિતા પુત્રને આપે છે, પુત્ર જે કઈ સત્કર્મ કરે
એનો વારસો માતા પિતાને મળે. પ્રહલાદ જેવો સત્પુત્ર હોય તો એ માતા પિતાનો ઉદ્ધાર કરે છે, અને દુર્યોધનના જેવો દુરાચારી દીકરો હોય એ મા બાપની દુર્ગતિ પણ કરે. પુત્ર થયા પછી માતા પિતાની ફરજ બહુ વધે છે. પુત્રના માટે બંગલો ન બનાવે કે બેંકમાં રૂપિયા ન રાખે કઈ ગુનો નથી, પુત્રને સારા સંસ્કાર ન આપે એ અપરાધ છે. બાલ્યાવસ્થામાં હૃદય કોમળ હોય છે ત્યારે જ તમારા બાળકને ભક્તિના સંસ્કાર આપો, એને બરાબર સમજાવો. ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ દિવસ ખાવું નહીં. બાલ્યાવસ્થામાં સમજાવશો એ માની જશે. મોટો થયા પછી તો એનું હૃદય પથરા જેવું કઠણ થઈ જાય. કેટલાક તો રસ્તામાં ખાતા ખાતા જ આવે છે, કેટલાકને ઘરનું ભાવતું નથી, બજારનું જ ભાવે છે. કોઈ દિવસ બજારનું ખાશો નહીં. તમારા બાળકોને સારા સંસ્કાર આપો. બાલ્યાવસ્થામાં જ એને ભક્તિના સંસ્કાર આપજો. પ્રહલાદ જેવો સત્પુત્ર માતા પિતાને સદગતિ આપે છે, અને દુર્યોધન જેવો દુરાચારી દીકરો હોય એ માતા પિતાની દુર્ગતિ પણ કરે. એક ઝાડમાં કાગડો રહેતો હતો. સાયંકાળના સમયે હંસ અને હંસણી ત્યાં આવ્યા છે. અંધારું થયું હતું. તે હંસે કાગડાને કહ્યું કે આખી રાત અમને અહીંયા રહેવાની ઈચ્છા છે. કાગડાએ કહ્યું ભલે. હંસ હંસણી કાગડાના કહેવાથી ઝાડ ઉપર એક બાજુમાં રહ્યા છે. કાગડાની આંખ બહુ ખરાબ હોય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે આંખથી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય છે. ભૂલશો નહીં, યાદ રાખજો. આંખ પાપ કરવા માટે આપી નથી. કાગડો હંસણીને વારંવાર જોવા લાગ્યો. પછી તો કાગડાની દાનત બગડી. સવારે હંસ હંસણી જવા લાગ્યા ત્યારે કાગડાએ હંસણીને પકડી રાખી. હંસ કે છે, આ તમે શું કરો છો? કાગડાએ કહ્યું, આ તો મારી છે. તમે આ ન્યાય કરો છો? સાયંકાળે અમે બે જણા આવ્યા હતા, ના તું એકલો જ આવ્યો હતો. હંસણી મારી છે, છોડતો નથી. બંને જણ કોર્ટમાં ગયા છે. કાગડો બહુ ચતુર હોય છે, ચાલાક હોય છે. કાગડો ન્યાયાધીશના બંગલે મળવા ગયો હશે. ન્યાયાધીશને લોભ આપ્યો. ન્યાયાધીશને કહ્યું કે આવતીકાલે તારે ન્યાય આપવાનો છે. હંસણી કાગડાની છે એવું તું મારા તરફનો ન્યાય આપીશ તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ. કાગડો પિતૃદૂત હોવાથી એને મરી ગયેલા પિતૃઓ દેખાય. ન્યાયાધીશને લોભ આપ્યો, તું મારા તરફનો ન્યાય આપીશ. લોભથી ન્યાયાધીશે ખોટો ન્યાય આપ્યો. હંસણી હંસણી નથી, કાગડાની છે. હંસ બહુ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું, મેં તારા તરફનો ન્યાય આપ્યો છે, હવે મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જા. મને તે કહ્યું હતું કે હું તને બતાવીશ. કાગડો ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો. ત્યાં અનેક કીડા પડ્યા હતા. તે ન્યાયાધીશને સમજાવે, આ જે કીડો છે ને એ તારો બાપ થાય. કે મારો બાપ કીડો થયો છે કે જેનો દીકરો ન્યાયાસનમાં બેસીને લોભથી ખોટો ન્યાય આપે એનો બાપ કીડો ન થાય? તારા પાપના લીધે તારો બાપ કીડો થયો અને તું પણ કીડો થવાનો છે. પુત્ર અતિ પાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે, અને પુત્ર પ્રહલાદ જેવો ભગવદ ભક્ત હોય તો માતા પિતાને સદગતિ આપે. ત્રિસપ્તભી પિતા પૂતઃ પિતૃભિઃ સહતેન ગમઃ. હું તારા પિતાનો ઉદ્ધાર શું કરું? તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે.
प्रहलाद जी ने सुंदर कथा नारद जी राजसु यज्ञ में धर्म राजा ने संभळावी। साधारण एक नियम होय छे, एक प्रकरण पूरु थाय के वक्ता श्रोता ना मुख ने जुए छे अने ते चतुर वक्ता श्रोता नु मुख जोई ने समझी जाए छे के कथा नी असर केवी रीते छे। तमने बहु कंटाळो आवी जाय ने तो एनी पण खबर पड़ी जाए। कथा करता करता नारद जी ए धर्मराजा ना सामु जोयु। धर्मराज उदास थईने कथामां बैठा हता, लमणे हाथ राख्यो, चिंतामां बैठा छे। नारदजीने तो ठीक लाग्यु नहीं, मैं प्रेम थी कथा करी पर राजा ने कथामां आनंद थयो नथी, चिंतामां बैठो छे एवुं देखाय छे। संत हृदय सरळ होय छे। नारदजीए सरळताथी प्रश्न कर्यो, कथामां आनंद नहीं आव्यो, मारी कई भूल थई हशे तेथी तमने कथामां आनंद आव्यो नथी। धर्मराजाए कह्युं, ना महाराज तमारी कोई भूल नथी, आपे कथा सुंदर करी छे, कथामां तने आनंद थयो नथी, तारुं मुख जोता एवुं लागे छे तुं कई चिंतामां बैठो छे। धर्मराजाए कह्युं, महाराज तमे जे पूछो ए वात साची छे, कथामां तो आनंद आव्यो, हुं क्यारनो विचार करुं छुं, प्रह्लादनो प्रेम केवो, ભગવાનમાં એનો વિશ્વાસ કેવો। પ્રહલાદજીએ કહ્યું, આ સ્તંભમાં ભગવાન છે, પ્રહલાદના માટે સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા। 5 વર્ષના પ્રહલાદજીને દર્શન થયા, હું 55 વર્ષનો થયો, હજુ એકવાર પણ મને દર્શન થયા નથી। કૂતરો જેમ આખો દિવસ રખડે છે તેમ આખો દિવસ હું પૈસાના પાછળ પડ્યો, પરમાત્માના પાછળ હું પડ્યો નહીં। કૂતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ખાય છે, મેં આજ સુધી લૂલીના લાડ બહુ કર્યા છે, બહુ મેં ખાધું છે, મેં પરમાત્માના માટે કઈ કર્યું નથી, મને એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી। ધિક્કાર છે મને એ ચિંતા થાય છે, અંતકાળમાં હવે યમદૂત મને બહુ મારશે, બહુ સજા થશે, મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, અંતકાળમાં મારી શું દશા થશે। શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુતુલ્યમ યશશ્ચારુચિત્રમ હરેરંગ્રી પદમે મનશ્ચેન્ન લગ્નમ ततः किं ततः किं ततः किं ततः किं षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगद्यं सुपद्यं करोति अनर्घाणि रत्नानि भुक्तानि सम्यक् समालिङ्गिता कामिनी यामिनीषु हरेरङ्ग्रि पद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम्। અંતકાળમાં મારી શું દશા થશે, મને યમદૂત બહુ મારશે, મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, કોઈ પૈસા બહુ કમાવે ને બહુ સુખ ભોગવે એને લોકો ભાગશાળી કહે છે, ઠીક છે, આજે સુખ ભોગવે છે, અંતકાળમાં ક્યાં જશે? અંતકાળમાં અતિ દુઃખ છે। આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, 1000 વીંછી એક સમયે કરડે એવું દુઃખ શરીર છોડતા જીવાત્માને થાય છે। એક વીંછી કરડે છે ત્યારે કેવી વેદના થાય છે બધા જાણે છે, 1000 વીંછી એક સમયે કરડે, અંતકાળમાં અતિ દુઃખ છે, મારી શું દશા થશે, મેં ભગવાનના માટે કઈ કર્યું નથી, મને હજુ એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી। ધિક્કાર છે મને એ ચિંતા થાય છે,
અંતકાળમાં મારી શું દશા થશે? કથામાં તો મને આનંદ થયો, મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. મારું જીવન પશુના જેવું છે, મને એની ચિંતા થાય છે. રાજસૂ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજતા. ભગવાન પાંડવોના ઘરમાં વિરાજેલા છે, એવી લીલા કરે છે કે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. ભગવાનને જાહેર થવું ગમતું નથી. ભગવાન સર્વકાળ પોતાના સ્વરૂપને છુપાવે છે. ધર્મરાજાના એવા વખાણ કરે, મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો, તમારા યજ્ઞમાં કેટલા સાધુ સંતો બ્રાહ્મણો ભોજન કરે છે. આવો યજ્ઞ મારા હાથે કોઈ દિવસ થવાનો નથી, આવો યજ્ઞ કોઈ કરી શકે નહીં. આ બધાને જમાડવાનું કુણ તમને મળે, પતરા ઉઠાવવાની થોડી સેવા કરો તો મને પણ થોડું કુણ મળશે. એક સાધારણ કામ કરે છે. ગીતાજીમાં અર્જુનને કહ્યું છે, અર્જુન કોઈ અપેક્ષા રાખીશ નહીં અને સત્કર્મ કર, નિરપેક્ષ થઈને તું સત્કર્મ કર. ગીતાજીમાં જે ઉપદેશ કર્યો છે એ ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને પૈસો મળવાનો નથી, પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને કીર્તિ વધવાની નથી, કોઈ સ્વાર્થ નથી, છતાં પાંડવોના ઘરમાં કામ કર્યું છે. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે, શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. પતરા ઉઠાવવા જાય છે. ભગવાન સાધારણ કામ કરે એટલે બીજા લોકોને પણ કામ કરવાની પ્રેરણા મળે છે. કયા વિના બધા જ કામ કરે છે. વખાણ ધર્મરાજાના થાય છે, ધર્મરાજાની વ્યવસ્થા બહુ સારી છે. આવો યજ્ઞ કોઈએ કર્યો નથી. ભગવાન સ્વરૂપને છુપાવે છે, ભગવાનને જાહેર થવું ગમતું નથી. આ જીવ એવો છે એને જાહેર થયા વિના ગમતું નથી. કેટલાક લોકો થોડું કોઈ સારું કામ કરવાના હોય ને તો બે ચાર વાર છાપામાં આપે છે, અમે વિષ્ણુ યાગ કરવાના છીએ, તમે બધા દર્શનનો લાભ લેજો.